અને તાલાવેલી જગ્યાએ દર્શન કરવાનું. પોતે અંતરે વિચાર્યો મામા સમ્ય ચેતીને સાધવ કામ ક્રોધ કર્યાથી વિરોધ થાશે વળી દર્શને નહીં જવાશે સંસ્કારે આશા પડી નારી એનો વાંક શું કાઢું લગારી સમજણ પડે શું કે આ સમૂહ આવ્યો એ પછી ફરીને નહીં મળે પણ બીજો ઉપાય કોણ કાઢો ને આ પત્ની મળી એ કઈક પૂર્વના સંસ્કાર હશે તો આવી પત્ની મળી ગઈ હે ન કો મળે એવી કુવાર દેવી દર્શન કરવા ના પાડે એવી તો હવે એનું તમારું ન કઢાય સુકવા કે મેં પૂર્વ મકામ એવા કર્યા હશે તી સંજોગે બધા ભેગા થયા એમ એટલે એનો વાંક ન કઢાય દુઃખ હસ હવે ક્રોધ કરીશ તો એમાં કઈ નહીં થાય ને કલેશ વધશે કઈ ન કરવું હવે દુઃખ હસતા મુખ થી સેમું પૂર્વ પ્રારબ્ધ ભોગવી લેમું એવું જાણીને રાખી નિરાંત કરી બીજે થી બાઈ ને વાત એક દિવસ દાવડું પણ કેવા ભક્ત કેવો વિચાર એનો શ્રેષ્ઠ ખાવે હસતે હસતે ભોગવી લેવું હે પ્રારબ્ધમાં હોય તો ભૂખું જ પડે એમ કરીને અમે પછી બીજે દિવસે બાઈને વાત કરી તલ તોડીને કરો તૈયાર ગાણી પીલાવી લાવું આવાર હોય ભામીની મન્નાની ઘોડી Oh.
ગયા વાલા ભગત હતા લોયાના એના ઘરે ઉતર્યા કેવો સમય હતો બપોરનો સમય હતો ભગતને તો ભૂખ લાગી હતી પણ થાળી પીરસી દીધી શું કીધું ચોખ્ખી ના પાડી દીધી સુકવા સુકવા જમીન લેવા બપોર થઈ ગયા હે હા મારા દર્શન થયા નથી જ્યારે પ્રભુના દર્શન થાશે ત્યાર પછી અનાજ જમાશે સુણીવાલા કહી તે હવારે તુર્ત ગયા પ્રભુના અવતારે ત્યારે પ્રભુજી બોલી ગયા છે એવું જાણી નિરાશ થયા છે જીવન જાગશે ત્યારે ફરી ખબર કાઢીશ ત્યારે જ્યારે મહારાજ જો જાગતા હોય ને તો પછી આ ભક્ત દર્શન કરે ને જમે મહારાજ ખૂટી ગયા હતા હવે પાછા ફરી આવે ફેરી આવીશ ફેરી ઓટો મારીશ તો જાગ્યા હશે તો પણ ભૂખ્યા ના ઉચાર થાય વળ્યા એવા વિચાર મજાય શિષ્ય સાંભળ જે દહી ચિત ભક્ત વત્સલ પ્રભુ નિરીત વાલા પટેલે વિચાર્યું જેવું વાલે હું ગમ વિચાર્યું તેવું ભક્ત શું વિચાર કરે કે મારા કઈ જાગશે ભક્ત કઈ જમશે એને એવો વિચાર થયો મહારાજને કેવો વિચાર થયો માર્ગ ભક્ત વસ્તુ છે અંતર્યામી છે હે એને બધી ખબર હશે આ ભક્ત આવ્યા એ રસ્તામાં હલાવેરા કેવી રીતે રજા મળી એ બધી ખબર તો ન હોય હા અંતર્યામી એટલે બધી ખબર ભક્ત ભૂખ્યાનો ભૂખ્યાને ઊંઘ છે એમ અરે ઊંઘ આવે હવે કેમ કેરે સાદે બોલ્યા ઘરમાંથી મળ્યા વિના વળ્યા કે માયાથી મારે અંદરથી બોલેલા એ ભક્ત કેમ મળ્યા વિના જાઓ છો કોણ જીવે વાલા ભક્ત મારાને જોવા જાય કે પપ્પો થઈ ગયું કે ખોટી ગયા કેમ મારે અંદરથી સાફ કર્યો આવો આવો વાલા આઈ આઈ ઉપર આવ્યું હૈયું તમાઈ સાદ સુણી આવ્યા પ્રભુ પાસ કર જોડી કરી હરદાસ ઉગમાંથી જગાડ્યા મેનાથ કહી સમ્મા માગી જોડી હાથ પછી કયું સુણો ભગવાન મારે ઘેર આવ્યા છે મહેમાન કોણ મહેમાન આવે મેથાના ભગત આવ્યા હતા કેવી રીતે આવ્યા હતા તલ ખાતા ખાતા હા એની પત્ની ભાતું નથી કરતી તલ ફાકતા ફાકતા હતા અને પાનું લીધું એ ઘણી પીલાવા તલ પીલાવા જાવ એવું પાનું લઈને નીકળ્યા હવે વાલા ભગત કે અમારે ઘરે મહેમાન આવે જમવાનું ઘણું ઘણું કીધું પણ એને એવું વ્રત લીધું થાશે પ્રભુના દર્શન ત્યાર પછી હું જમી લઈ થાશે પ્રભુના દર્શન ત્યાર પછી હું લઈશ અન્ન આપ આપના જો આપો દયાળ તો હું તેની લાવું તત્કાળ મંદ હાસ
તમે ભૂલી ગયા છો નામ કો ઓળખી ઓળખી તા છે આ તો અમારા પ્રભુ કહે છે જાણી તમારા કઈ હે રીતે બે ત્રણ વાર વાલા ભાઈ ન સમજ્યા સાર બહુ વાક્યો અંતર મને માં તલવાડા સત્સંગમાં જન્મ મળે એનો તો ફેરો ટળી ગયો કહેવાય
गर्व थे बदा दरबारों ने
જો ભગવાનનો પરિપૂર્ણ હોય તો આવો સંશય થાય ને થાય હે દરબારો મનમાં મન વિચાર કરે હે આવડો અમારે 10 જણાનું વજન ઉપાડશે ભગવાન અને માથે 10 જણા ચડશું તો એના હાથ કે ભાંગી જશે એમ વિચાર કરે બધા દરબારો पड़दाई ने लावे छे सहो प्रभु कहे दाबो हजी बहु थाकी गया सब दरबारो जो तो आवी बोल्यो परबारो जेने वचन जब्बर भरे लचो मा हतो ते भरवाड़ा नी को मा कहे खसी जाओ तमे सहु वातो बड़ा नी एक मुठी श्री पर मांगे वो उल्लंघु एक फलांगे वागलोट दिए मारी डांगे ए महाकम तो तुच्छ लागे ए वो बोल्यो बहु परमाही पसीदा बाबा लाग्यो छे जाई कौन बोले जो तो भगवान सुके हाँ ये मना ले भागी ना एक नाक में वो लंगी जाओ अने वाग पासर तोड़े तो ये ने आपड़ा ना लो तो हवे आ काम के हो खाली मारत ने चरण दाग होए करतर बटाड़ी अत काम आप तुझ दे वो सेर ने ये बर में बोलिया आ जो तो बोलियो जो तो था की गयो करी जोरा प्रभु कहे दाबो डाबी कोरा माथे चढ़ी दाबो बड़ घर तो जमटे मारूं कड़तर खारो दई कुंदवा लाग्यो बार लाग्यो ने डोलियो बांग्यो मोटिया बीजे पलंग मगावी दरबारो ने कयूं बोलावी दारो बहु बड़ साथ त्यारे सब जाने जोड़िया से हाथ करी वंदन वेणा उचारू अभिमान अमारू तारू हवे बोलियो बंगी गयो करी पछी मारत बोलाव्या दरबार ने आओ हजी अमने कड़तर थाय नी हवे दाबे राख नथी जाता महाराज તમે અમારું અભિમાન ઉતારી અમને એમ હતું કે અમારું 10 જણા વજન ઝાલી નહીં આગે અભિમાન હોય તો જ બોલે ને અંતરમાં એમ વિચાર કરતા હતા ને એના હાથ કે ભાગી આવશે મારા હાથ તો છે શરીરમાં હે હા પણ એને એવું અભિમાન હતું એટલે મહારાજે બધા દરબારમાં અભિમાન ઉતાર્યું તમે પ્રત્યક્ષ છો પરમેશ્વર નો તું આપણે કડતર લેશ અમો માનનું કડતર તે હર્યું તમે હરિવર તમારા શરીરમાં લેશ માત્ર કડતર નતું પણ અમારું મન રૂપી કડતર હતું એને તમે મહારાજ આજે હરી લીધું એમ બધા દરબારો બોલે એમ કહી લીધા વર્તમાન જાણ્યા સર્વ પરી ભગવાન પછી પ્રસંગ મન્ન શ્રી હરિ વાલે વાત અલૌકિક કરી રામાનંદ સ્વામી ની હૈયાત સપા જાપોને સુણાવી વાત લો જગાવને લાકા લવાણી કર્યા વસંત ઉત્સવ પછી સ્વામી સ્વધામાં સીતાવ્યા અમે મારા પદરમાં આવ્યા કર્યો વસંત સમયો ત્યાં આજે કર્યો નગર કામાયા એમ સ્વામી ની સ્મૃતિ કીધી રા
બધા ભક્તો ના વ્યસન હતા અંદર, મારા પતિ ને છોડાવે. હતાવો કા છેટા રાખે નહીં સણવાર, તેણે ફોડી ફેંક્યા ગામ બાર. રૂપના ઉકા હતા બધા ફોડી નાખી દીધા ગામ બાર. થયા પ્રીત પ્રભુ માહી જેને, દેહમાં સ્નેહ ના રહે તેને, છોડી નાખ ન સકે વ્યાસન જેહ, નથી પ્રભુ મહારાજ ને પ્રાર્થના કરી ચાંદાભાઈ.
कहे श्री हरि आव जो राते त्यारे दर्शन दे सुनी राते अमारा उतारा उठे कानू तेनी पछी ते पार जो कानू एव सं संकेत सीखव्यो श्याम पछी रात ने सुता तमाम महाप्रभु गोड्या होर राम ब्रह्मचारी आद्य आदि हो सरीम चोकी वारा सुता चोक माही समझोई आव्या सहुबाई महाराज सु के तुम रात नाम जो महाराज बेस जड़ता कौन बाजू ना उपड़ा बहुत रहता चांदा भाई प्रार्थना करे कि हमें दिवस न उज्जवल वगर तमार दर्शन करवा भी न होगी महाराज के तुम्हें रात ना आओ जो हमारा हमें ओला में रही बोलो ने तमार वो तो एक जमीन दे ये वह कौन उपाड़ी ना आओ जो कौन क्यों पड़ा ठीक रुकर ही बताया ना बीत पर ठीक रुकर कर निकलिया गया हाँ पची एम करता करता बारा दोड़ा माता અને બ્રહ્મચારી બારે ઓસરી પોતા હતા અને ચોકી વાળા છેટ બારે હતા કણ પાડ્યો પછી તમ રાતે આવી દર્શન કર્યા નિરાતે પછી પ્રસન્ન પ્રસન્ન થઈ પરમેશ્વર બહુ વિધિ આપ્યો ઉપદેશ મહાસુખ મરાત નિતાવી આપી વાલાએ સૌને चंदाबाए करी अरदास मागी परसादी प्रभु निपास वाले रजाई ओडे लजेह या दिया पी प्रसादी नीतेह बाही गेरा पूछा हसे जारे तिस पाड़ी प्रभु जीए त्यारे सुमा मारे दे सुमे ने परसादी नस्तो दीदी મહારાજ પોતે હૃદય ઓઢેલી હતી ને એ હૃદય આપી દીધું જ્યારે તમને અમારા દર્શન કરવાની ઈચ્છા થાય ને ત્યારે આ હૃદયને યાદ હૃદયને હંભાળજો પછી એમ કરીને ભાઈને રજા આપી દીધી ભાઈ ઘરે પહોંચે ને મહારાજ આને બહુ ચીસ પાડી ભેળાણા છો બધા હું કમાઈ દોડો ચોરો આવી ગયા આઈ માથું કાપે તો આટલી માર ઉગમાંથી દોડ્યા દરબાર જોયું પછી તે પાડે લખાણું જોતાવે ત મન અચકાણું મૂળજી બ્રહ્મચારી મુજાણા મહાપ્રભુને માથે ખીજાણા માગી લાવો તો ગોદળી સારી તમે આબર ઘુમાવી મારી કામેશ્વરી નદી કરાયા પણ મારે શું દેવો જવાબ હવે ગોદડી ગોટી થી અપાવી દીધી અને હવે મારી તમે આપણું ઘુમાવું સેવક કહેવાય ને મૂળજી બ્રહ્મચારી સેવક કહેવાય દાનેશ્વરી ના મિત્રા થઈને કેને અપાવી દીધી ગોદડી સોણી હરી હસ્યા મંદ જન્ન જોઈને પામ્યા આનંદ જન્ન જોઈને પામ્યા આનંદ પ્રિય જન્ન મનોરથ કાજ એવી લીલા કરે મહારાજ હસે પ્રીત પુરવાની તેની જન્ન જાણી શકે નહી એની એની વાત કહી લવ લેશ પ્રેમ વસ સદા પરમેશ નિરમળ મને જન્ન ગાય ભવ જડ તરે પડ માયા ભગવાન રહી બે Yeah.
મારા મતે શાસ્ત્ર પૂછે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી હરિ લોયા પધાર્યા મેથાણના પ્રેમી ભક્તને પ્રેમી ભક્તને દર્શન આપેલ તથા નાંગળ ગામમાં વસંત ઉત્સવ કર્યો અને દરબારોને અંગ દબાવવા નિમિત્તે સત્સંગી કર્યા તથા ભેષજાળમાં ચાંદા ભેષજાળમાં ચાંદલાનો હાર ચડાવ્યો ચાંદાબા ચાંદાબાનો હાર હાથ ચડાવ્યો વગેરે અલૌકિક લીલા વર્ણન નામે દર્શન દીધા રાત મારા જે કેવી એની અકળ ઘણા બતાવી ભુજમાં કેટલા એના નથી કર્યો અક્ષર ભગવાન ના દર્શન કેટલા એના નથી કર્યા જે ન કર્યા એ કર્યા છે કેટલી અમૂલ્ય અમૂલ્ય વસ્તુ પ્રસાદી ને મહારાજ ના સંબંધ વાળી વસ્તુ એના દર્શન કરીએ ને તો આપણો બેડો પાર થઈ ગયા દર્શન કરીને પછી દરરોજ દરરોજ એના દર્શન કરો કરો દરરોજ એક દી કર્યા પણ દરરોજ કરો પછી ખબર એ દરરોજ જઈને રહે પણ મનને પેલું પહોંચાડવું પડે ને ભાઈ આખી જાત્રા કરી આવો પછી મનને મૂકી તો થાય ને જાત્રા કરવા સમજો તમે દરરોજ નાના ટાઈમે દર્શન કરવા જતા હશો હે એના ભેરા અવસર ભગવાન ના દર્શન કર્યા લો અલૌકિક વસ્તુ એક ધ્યાનમાં રાખવું પડે ને નાના દર્શન કરીને પાછા વરો તો પછી અવસર ભગવાન માં જવાય ખાલી દેખી આવે એમ શું કરે એમ બધું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે ધ્યાનમાં રાખીને જો દર્શન કરીએ ને તો એ દર્શન નો ભાવ ને મહિમા જાગે કયા ભગત હતા તલવાર ભગત કયા ગામના હતા મેથણ મેથણ ગામના ભક્ત હતા કેવી અકળ કળા કરીને કોણ ભગવાનના દર્શન કરવા ગયા હો એના ઘરવાર બજાર હતા ને તો કોઈ ભક્ત કેવા પ્રેમી શું કીધું અમાએ કીધું કે વ્રજની ગોપીઓથી એનો વિશેષ પ્રેમ હતો એમ કીધું એવો વ્રજની ગોપીઓથી વિશેષ પ્રેમ આ ભક્તને હતો કેના ઘરે જઈને સુત્યા હતા રાજા સંગાથે તથા રાજાના મનસ સંગાથે વિવાદ ન કરવો અને પૂર્ણ
अपमान न करो तथा जे अतिशय श्रेष्ठ मनुष्य होय तथा लोकने विषय प्रतिष्ठित मनुष्य होय विद्वान मनुष्य होय तथा शस्त्रधारी मनुष्य होय ते सर्वे लोक